ડીસામાં દિવાળી જેવો માહોલ, ડીસાના પ્રવીણ માળીને ટિકિટ આપતા સમર્થકો દ્વારા ભવ્ય સ્વાગત. ડીસા સાંઈબાબા મંદિર ખાતે પ્રવીણ માળીનું સ્વાગત કરવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટી દ્વારા ડીસા વિધાનસભાની સીટ ઉપર યુવા ચહેરો પ્રવીણભાઈ માળીની પસંદગી કરાતા શહેરમાં ખુશીનો માહોલ છવાયો. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પોતાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે ડીસા વિધાનસભાની સીટ ઉપર આજે આતુરતાનો અંત આવ્યો છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવીણ માળીને વિધાનસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ડીસા વિધાનસભા વિસ્તારમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. થોડા દિવસ અગાઉ દિવાળીનો તહેવાર ગયો અને આજે યુવા ચહેરો પ્રવીણભાઈ માળીને વિધાનસભાની સીટ ઉપર ઉમેદવારી પસંદગી થતાં શહેરમાં આજે દિવાળી જેવો માહોલ છવાયો હતો, જ્યારે ડીસાના બગીચા સર્કલ પાસે આજે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભારતીય જનતા પાર્ટી દ્વારા ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ માળીને વિધાનસભાના ઉમેદવાર તરીકે પસંદગી કરાતા ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કરી આતશબાજી કરી ફટાકડા ફોડી મીઠું મોં કરાવી ભારતીય જનતા પાર્ટીના આ નિર્ણયને આવકાર્યો હતો. સાથે સાથે આજે ડીસા વિધાનસભાના ઉમેદવાર પ્રવીણભાઈ માળી દ્વારા જણાવ્યું હતું, જનતાના આશીર્વાદ મળશે તો ડીસા વિધાનસભા વિસ્તારમાં વિકાસના કામોને લઈને સદાય તત્પર રહેશે તેવી ખાતરી આપી હતી. જ્યારે બપોર બાદ વિધાનસભાના ઉમેદવાર પ્રવીણભાઈ માળી ડીસા પહોંચતા બગીચા સર્કલ પાસે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને શહેરમાં શુભેચ્છકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. અહેવાલ દીપક પડિયાર, બનાસકાંઠા. ભારતીય જનતા પાર્ટી ડીસામાંથી જીતીને લાવે તો એવા તમામ લોકો માટે પણ એકવાર અભિનંદન આપું. ભારતીય જનતા પાર્ટીને તેમના વતી મને પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો. એવો અંદાજો નહોતો કે આટલી બધી સંખ્યાની અંદર ડીસા ઉત્સાહિત હશે. નરેન્દ્રભાઈના ખોળાની અંદર અને ભૂપેન્દ્રભાઈના ખોળામાં મૂકવાની જવાબદારી કોની? કોની? તો પ્રત્યેક વ્યક્તિને એક વાત નક્કી કરવી પડશે કે એક દિવસની અંદર માત્ર વિશ્વાસ છે કે જો એ વાત એ સંકલ્પ સાથે પ્રત્યેક ઘરની અંદર જો આપણે વાત પહોંચાડી શક્યા અને એને ભૂત સુધી લઈ શક્યા તો ડીસાની અંદર 50,000 થી વધુ લીડ આપે એની સક્ષમતા ઉપર વિશ્વાસ આપને અપાવું છું કે ડીસાનો ડંકો ભારતની અંદર કેવી રીતે વાગે આપણી સાથે અહીંયા મગનભાઈ છે, રાજુભાઈ ઠક્કર છે, અમૃતભાઈ છે, સોનતુભા છે, બળવંતસિંહ છે, બાદરસિંહ છે, તમામ બાલાજી આયા છે આપણી વચ્ચે, નરેશભાઈ છે, અશોકભાઈ છે, સંજયભાઈ છે, તમામ આપણા જે આગેવાનો છે, લેમચીભાઈ અત્યારે તૂટી આવી રહ્યા છે અહીંયા આપણી વચ્ચે. ખૂબ ખૂબ આભાર.
સાહેબ તમે જણાવશો કે આજે જે ભારતીય જનતા પાર્ટીએ ડીસાની અંદર જે માળી સમાજના દીકરા તમામ સમાજને સાથે લઈને ચાલનારા પ્રવીણભાઈ માળીએ જે અત્યારે ટિકિટ ફાળવવામાં આવી છે તે બદલ આપ શું કહેવા માંગશો? મિત્રો, પહેલા તો મોવડી મંડળ અને અમારા ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ, જિલ્લાના પ્રમુખશ્રી અને મોવડી મંડળનો આભાર માનું છું. અને સાથે સાથે સર્વ સમાજના વિકાસને લક્ષીને જે 17મી જે નગરપાલિકાના પ્રમુખ તરીકે જે એમને વિકાસ કર્યા છે ડીસામાં, આજે આખું ડીસા હિલોડે ચડ્યું છે. જેમ કે દરેકને વિકાસ વિકાસ વિકાસ, ચારે બાજુ જે ભારતીય જનતા પાર્ટી વતી વિકાસ છે. આજે ફરીથી એકવાર વિકાસની સાથે સાથે પ્રવીણભાઈની જે પસંદગી કરી છે આખા ડીસાની અંદર મોટી જીતથી જંગી લીડથી ભારતીય જનતા પાર્ટી આ ડીસા સીટનો વિજય નિશ્ચિત છે. કેમ કે પ્રજા અને આખું ડીસા અને આખું ડીસાની જનતા, તાલુકાની જનતા હિલોડે ચડી છે. સાહેબ, તમે જે આ પ્રવીણભાઈ માળીને જે ટિકિટ મળી છે, અત્યારે જે પ્રવીણભાઈ માળીને આજે ટિકિટ મળી છે તો પણ આ માહોલ જે જીતીને આવ્યા છે એવું દેખાઈ રહ્યું છે, તમે જણાવશો આના બે શબ્દ? પ્રવીણભાઈ માળીની ટિકિટ નહીં, આ વિકાસની જીત છે. કેમ કે ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસને વરેલી છે. ભારતીય જનતા પાર્ટીનો એક જ નારો છે, સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસ. એ જ રીતે પ્રવીણભાઈ માળીએ જે નગરપાલિકા પ્રમુખ તરીકે જે વિકાસ કરેલો છે એ વિકાસને જોઈને આજે ડીસાની જનતાને પૂરેપૂરો વિશ્વાસ જીતનો છે. જીતના સાથેની આ ટોળું જીત સાથે આજે અહીંયા આવ્યું છે, એમને આવકારવા આવ્યું છે. અને ટૂંક જ સમયમાં પ્રવીણભાઈ અત્યારે આવી રહ્યા છે અને આખું ડીસા આજે પ્રવીણભાઈ સાથે અને ભારતીય જનતા પાર્ટી સાથે વિજયની સાથે છે.